कोरोना वेक्सिन ने लेने अमदावाद कलेक्टर द्वारा तमाम तैयारी पूर्ण करवामां आवी छे। गणतरीना दिवसोमां आज वेक्सिन अंगेनी कामगीरी शुरू थवानी छे। त्यारे अमदावाद जिल्लामां 96% लोको घरे घरे जईने सर्वेनुं कार्य पूर्ण करायुं छे। वेक्सिन आपवा माटे फ्रंटलाइन कोरोना वोरियर जेमां हेल्थ वर्करनी यादी तैयार करवामां आवी छे। 50 वर्षथी वधु વયના 3,22,000 જેટલા લોકોની યાદી નોંધાઈ છે। 50 વર્ષથી નાની વયના કોવિડ વ્યક્તિઓની યાદી અમદાવાદ યાદી મુજબ શોધવામાં આવશે। તો 1 થી લઈને 18 વર્ષના ગંભીર બીમારી હોય તેવા 7,600 વ્યક્તિ નોંધાયા છે। અમદાવાદ જિલ્લામાં 53 કોલ્ડ ચેઇનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લંડનથી આવેલા તમામ મુસાફરોને લઈને હોમ ક્વોરન્ટાઇન માટે સૂચના આપવામાં આવી છે। आगामी समय में कोरोना वैक्सीन माटे तमाम लोको सुधी वैक्सीन पहुंचाड़ाय ते माटे कलेक्टर द्वारा व्यवस्था कराई छे। राज्य में वैक्सीनेशन लेने जे प्रमाणे तैयारी हाथ रही है। केंद्र सरकार ने गाइडलाइन मुजब जे प्रमाणे कोरोना वैक्सीनेशन लेने जे प्रमाणे तैयारी हाथ रही है। अमदावाद कलेक्टर द्वारा पण जे प्रमाणे तैयारी हाथ रही है। त्यारे लोको आतुरताथी राह जोई रह्या छे कि क्यारे वैक्सीन आवे। હવે ગણતરીના દિવસોમાં જ્યારે વેક્સિન ગુજરાત પણ પહોંચવાની છે તે અંગે સમગ્ર જે કામગીરી છે તે અંગે આપણે હવે વાત કરવા અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે સર છે। સર, કઈ રીતે વેક્સિન પહોંચશે, કેવી તૈયારીઓ છે? અમદાવાદ જિલ્લો ખૂબ જ મોટો છે, તાલુકા કક્ષાએ ગ્રામીણ કક્ષાએ જે પ્રમાણે મતદાન થતું હોય તે પ્રમાણે દરેક ઘર સુધી વેક્સિન પહોંચે તે પ્રમાણેનો ખાસ તો એક્શન પ્લાન કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ માનનીય મુખ્ય સચિવશ્રી પણ એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી રહ્યા છે। એમની સૂચના મુજબ અમદાવાદ જિલ્લામાં પણ આપણે હેલ્થકેર વર્કર્સ જે પ્રાયોરિટી નંબર 1 છે એવા તમામ હેલ્થકેર વર્કર્સને એનો ડેટા અપલોડ કરી દીધા છે, એમને આઈડેન્ટિફાય કરી દીધા છે। ફ્રન્ટલાઇન વોરિયર્સ જે છે એનું પણ આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે। ખાસ કરીને જે 50 વર્ષથી વધારે ઉંમરવાળા છે એમને તમામને આપણે ઇલેક્શન ડેટા સાથે એનું સર્વે હાઉસ ટુ હાઉસ કરીને હેલ્થ વિભાગ દ્વારા આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે। 3,22,009 જેટલા 50 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓ આપણા જિલ્લામાં રૂરલની વાત કરીએ તો છે। આ એનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ 96% ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને 1-2 દિવસમાં એ કમ્પ્લીટ થઈ જશે। 50 વર્ષથી ઓછા ઉંમરવાળા પણ કોમોર્બિડિટી છે, જેમને ગંભીર બીમારી છે એવા વ્યક્તિઓ પણ એનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરીને આઈડેન્ટિફિકેશન થઈ રહ્યું છે। એમાં 18 થી 50 વાળા જો છે એ તો ઇલેક્શનની ડેટા સાથે અમે કમ્પેર કરી રહ્યા છીએ, પણ 0 થી 18માં કોઈને ગંભીર બીમારી હોય તો એ પણ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સમાં આવરી લીધા છે। અત્યાર સુધી 7,600થી વધારે વ્યક્તિઓ આપણે કોમોર્બિડ મળ્યા છે અને એનું આઈડેન્ટિફિકેશન ચાલી રહ્યું છે। કોલ્ડ ચેઇનની જો આપણે વાત કરીએ તો 53 કોલ્ડ ચેઇન પોઈન્ટ્સ આપણે ત્યાં છે અને ઓલમોસ્ટ 8,42,000 જેટલી કેપેસિટી ડોઝિસ રાખવાની કેપેસિટી આપણા પાસે અવેલેબલ છે અને પૂરતી રીતે અમદાવાદ જિલ્લા તંત્ર તૈયાર છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ એ આગળની કામગીરી થશે, પણ ટૂંક સમયમાં જ્યારે વેક્સિન આવશે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે કામગીરી ચાલી રહી છે એ પૂરજોશમાં ચાલી રહી છે ને એ અમે એ મુજબ તૈયાર છીએ। લંડનથી ફ્લાઇટ અમદાવાદ આવી હતી, એના તમામ પેસેન્જર્સને આપણે આરટીપીસીઆર ચેક કરાવ્યા છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન છે એ મુજબ એમને આઇસોલેટ કરવાની અથવા ટ્રીટમેન્ટ આપવાની કામગીરી ગાઈડલાઇન મુજબ ચાલી રહી છે। વેક્સિનેશનની શરૂઆત થશે તો એ મુજબ આપણે નાગરિકોને એમાં સંમેલિત થવાની અપીલ કરી। આભાર સર, તો આપણી સાથે અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે, જેમને વેક્સિનેશનની જે કામગીરી છે કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની સૂચના મુજબ શરૂ થવા જઈ રહી છે તે માટે તમને તમામ તૈયારીઓ હાથ ધરી છે, કોલ્ડ ચેઇન પણ તમે તૈયાર કરી દીધી છે। હવે ગણતરીના દિવસોમાં જ્યારે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે હાલમાં કહી શકાય કે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે તેમજ વેક્સિનેશન તૈયારી માટે તેઓ તૈયાર છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।